नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. તો સાવલીના સમલાયા ગામની સરકારી દવાખાનાને આ વિસ્તારમાં કાર્યરત ખાનગી કંપનીના સીએસઆર ફંડમાંથી લોક ઉપયોગી એમ્બ્યુલન્સ આપી જેનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના હસ્તે ગ્રામજનો, સરપંચ, આરોગ્ય અધિકારીઓ, કંપની સંચાલકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની સમલાયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સમલાયા પાસેના હરિપુરા ગામ આવેલી ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ કંપની દ્વારા કંપનીના લોક સેવાકીય પ્રવૃત્તિ માટેના સીઆરએસ ફંડમાંથી પંથકના દર્દીઓને ઉપયોગી આશરે 15 લાખ રૂપિયાની આધુનિક સુવિધાવાળી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી, જેનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાવલી ધારાસભ્ય કેતની નામદાર, બ્લેક હેલ્થ ઓફિસર એચએસ ખાન, ટ્રાન્સરેલ કંપનીના સેવા હેડ ભરતભાઈ, પ્લાન્ટ હેડ પરેશભાઈ ભાટિયા, જિલ્લા પંચાયત બાંધકામની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય કેતની નામદારે પ્રાસંગિક પ્રવચનમાં કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો. પંથકની તમામ ઇન્ડસ્ટ્રીઝ સંચાલકોને ખાસ એજ્યુકેશન અને હેલ્થ માટે પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. એ વાતને સમર્થન આપતા ભરતભાઈએ ₹11 લાખ તાલુકામાં એજ્યુકેશન માટે આપવાની જાહેરાત કરી. માઇક ટેસ્ટિંગ. ટ્રાન્સલેટ લાઇટિંગ લિમિટેડ દ્વારા સીએસઆર ફંડમાંથી મારા સમલાય પીએસસીને એક એમ્બ્યુલન્સ વેન જે આજે લોકો માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે, એ પ્રસંગે જ્યારે હું આજે અહીં ઉપસ્થિત છું ત્યારે કંપનીના તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને તમામ સ્ટાફનો હું તાલુકાના તમામ જનતા વતી આભાર માનું છું. એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના પણ એક અપીલ કરી અને વાત કરવાની સાથે જ અને પ્રેસિડેન્ટ ભરતભાઈ પણ એજ્યુકેશનમાં 11 લાખ રૂપિયાની સીએસઆર ફંડમાંથી જાહેરાત કરી. આ પ્રસંગે એમનો પણ હું તાલુકાના જનતા વતી આભાર માને, સાથે સાથે આવી જ રીતે એકજૂથ થઈને તમામે તમામે લોકહિતાર્થના કાર્યમાં એકબીજાના સહભાગી થઈને સરકારનો પણ એક ભાગ બનીએ એવું સૌ પોતે એક ઈચ્છે એવી હું અપીલ પણ કરું છું. ફરી એક વખત દિલથી હૃદયથી પીએસસી સેન્ટરના ડૉક્ટર અને એના સ્ટાફને પણ અભિનંદન આપું છું. એમ્બ્યુલન્સ જ્યારે એમને મળી છે ત્યારે સાથે સાથે ટ્રાન્સલેટ કંપનીના તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના સ્ટાફનો હૃદયથી ફરી વખત આભાર માનું છું.